ભુજથી અટારી બોર્ડર સુધીની 2500 કિલોમીટરની સાયકલ યાત્રા સાથે બીએસએફ જવાનો આજે દાંતીવાડા કોલોનીમાં આવી બીએસએફ કેમ્પ ખાતે આવી પહોંચ્યા હતા, જેમાં ભુજથી સાયકલ સવારી કરી અટારી બોર્ડર જવા નીકળેલા બીએસએફના જવાનો દાંતીવાડા કેમ્પ ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 2500 કિલોમીટરની સાયકલ યાત્રામાં કુલ 15 સવારો સાયકલ પર સવારી કરીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાર્થક કરવા માટે તેમની બેટી બચાવો બેટી પઢાઓ, સ્વચ્છ ભારત સુંદર ભારત, ફિટ ઇન્ડિયા તેમજ કોરોના મુક્ત દેશ જેવા સૂત્ર સાથે નીકળેલા ભારત માતાના વીર સપૂતોને પ્રોત્સાહન મળી રહે તે માટે દાંતીવાડા બીએસએફ દ્વારા પુષ્પ વર્ષા કરી અભિવાદન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત બીએસએફના જવાનો સહિત અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે 15મી ઓગસ્ટના દિવસે અટારી બોર્ડર ધ્વજ ફરકાવીને સાયકલ યાત્રાનું સમાપન કરવામાં આવશે, જેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. બીએસએફ આટલી રીતે હમ ગોલ્ડન જ્યુબલી સેલિબ્રેટ કરી રહે ઉસ ઉપલક્ષ્યમાં હમને ભુજ સે લેકે અટારી બોર્ડર એક ફેસ બારામુલા સે અટારી ऐसे दो फेस में टोटल 2500 किलोमीटर का रहते साइकिल रैली हम आयोजित किया है. उसका मेन मोटो है बेटी बचाओ बेटी पढ़ाओ, स्वच्छता अभियान, उसके बाद मेक इन इंडिया, फिट इंडिया, और यह मकसद लेते हुए हम लोगों को जागरूक करते हुए हैं या भूज से आगे के लिए मार्च कर रहे हैं. क्या नाम है? इंस्पेक्टर सिंधे उत्तम, 1055 बीएसएफ आर्टिलरी दातीवाड़ा. बीएसएफ आर्टिलरी के गोल्डन जुबली सेलिब्रेशन के अवसर पर यह आयोजन किया गया था. एक साइकिल रैली निकाली गई है जिसमें 15 पार्टिसिपेंट्स हैं, सारे रैंकों के हैं. भूज से ये चल रही है और ये अटारी बॉर्डर अमृतसर तक जाएगी. बीएसएफ आर्टिलरी का प्रचार प्रसार के अलावा अपने माननीय प्रधानमंत्री जी के मुख्य संदेश हैं, जिस पर उनके ओज जिस पर उनका भार है, फिट इंडिया मूवमेंट, स्वच्छ भारत इत्यादि जो जन आंदोलन है उसका भी प्रचार और प्रसार कर रहे हैं. हर जनमानस में अपने माननीय प्रधानमंत्री जी का ये जो संदेश है उसको दे रहे. तो लक्ष्य बीएसएफ आर्टिलरी का गोल्डन जुबली सेलिब्रेशन को मनाना और माननीय प्रधानमंत्री जी के संदेशों का भुज से लेकर अटारी तक प्रचार और प्रसार करना.